गुर्जरी गीरा चैनल में आपनो स्वागत। अगाउना वीडियो में आपणे शब्द अलंकारना प्रकारों सीखी गया छे। आजे अलंकारना बीजा भाग में आपणे अर्थालंकारना प्रकारों जोईश। जो तमे अगाउना वीडियो में अलंकारों जोवाना रही गया होय तो ए जोवा मांगता होय तो आई बटन पर क्लिक करो अने जोई शको छो। आजे आपणे अर्थालंकारना प्रकारों सीखीश। पहला प्रकार छे अर्थालंकार नो उपमा अलंकार, बीजो प्रकार छे रूपक अलंकार, त्रीजो उत्प्रेक्षा अलंकार, श्लेष अलंकार, व्यतिरेक अलंकार, अनन्वय अलंकार, व्यस्तुति अलंकार, सजीवारोपण अने अतिशयोक्ति अलंकार। आटला अर्थालंकारना प्रकारों छे। एमांथी पहलो प्रकार आपणे जोईए उपमा अलंकार। उपमा अलंकार, उपमा अलंकार नी व्याख्या उपमेय अने उपमाननी, उपमेय अने उपमाननी कोईक एक गुण ने लईने सरखामणी करवामां आवे त्यारे उपमा अलंकार बने छे। अथवा तो बे जुदी जुदी वस्तु होय अने एक गुण धर्म ने लईने तेनी सरखामणी करवामां आवे त्यारे ते उपमा अलंकार बने छे। उपमा अलंकार ने ओळखवा माटेना शब्द छे जेवू, जेवी, जेवा, जेम, तुल्य, माफक, पेठे, सरखू, सरखा, सरखामणी, शी, शु, शा। आ बधा ज शब्द शी, शु, शा आ बधा उपमावाचक शब्द छे। उपमेय अने उपमाननी सरखामणी करवा माटे आ उपमावाचक शब्दनो उपयोग थाय छे। अने आ बधा शब्दोमांथी वाक्यमां कोई पण एक शब्द आवे त्यारे ते उपमा अलंकार छे एम आपणे समजवानुं छे। उपमेय अने उपमाननी सरखामणी करवा माटे आ उपमावाचक शब्दनो उपयोग करी शकाय छे। दाखला तरीके आपणे जोईए दमयंतीનું મુખ, દમયંતીનું મુખ, ચંદ્ર જેવું સુંદર છે, ચંદ્ર જેવું સુંદર છે। દમયંતીનું મુખ એ ઉપમેય છે અને ચંદ્ર એ ઉપમાન છે। અને આ બે વસ્તુ અલગ અલગ છે છતાં પણ ચંદ્ર જેવું સુંદર છે, સામ્યતા દર્શાવી છે, સમાનતા દર્શાવી છે, માટે એ ઉપમા અલંકાર બને છે। અને ઉપમા અલંકારને ઓળખવા માટે આ આપેલા શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ આવશે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે। બીજું ઉદાહરણ લઈએ બોર શું આંસુ, બોર શું આંસુ, બાને નેત્ર, બાને નેત્ર ઠર્યું તહીં, નેત્ર ઠર્યું તહીં શું। આગળનું ઉદાહરણ લઈએ મનીષા ગાંડાની માફક, ગાંડાની માફક દોડી માફક। આ બધા ઉપમાવાચક શબ્દ છે। બાળકો ચોરની પેઠે ઘરમાં પ્રવેશ એ પણ ઉપમા અલંકાર છે। દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, બોરસુ આંસુ, બાને નેત્ર ઠર્યું તહીં। ત્રીજું ઉદાહરણ છે મનીષા ગાંડાની જેમ દોડી। આગળનું ઉદાહરણ છે દમયંતીનું મુખ શશી સમ, સમ શબ્દ પણ આવે, સમાન પણ આવે, સરખામણી પણ આવે, સરખા પણ આવે, સરખી પણ આવે। આ બધા શબ્દો ઉપમાવાચક શબ્દ છે। આ શબ્દ યાદ રહી જશે તો ઉપમા અલંકાર આપોઆપ ઓળખાઈ જશે।
આ ઉપમા અલંકાર રહ્યો. હવે આપણે અર્થાલંકારનો બીજો પ્રકાર રૂપક અલંકાર જોઈએ. ઉપમા અલંકાર ઉપમેય અને ઉપમાનની કોઈક એક ગુણધર્મને લીધે, કોઈ એક ગુણને કારણે સરખામણી કરવામાં આવે ત્યારે તે ઉપમા અલંકાર બને છે. દમયંતીનું મુખ એક અલગ વસ્તુ છે અને ચંદ્ર એક અલગ વસ્તુ છે, પણ ઉપમેય અને ઉપમાન બંનેની સરખામણી કરી છે માટે તે ઉપમા અલંકાર બને છે. બોર શું આંસુ બાને નેત્ર ઠર્યું, તહી આંસુ જ પરંતુ કેવા છે કે બોર જેવડા છે. મનીષા ગાંડાની માફક દોડી, ગાંડાની માફક દોડી એ સરખામણી કરી છે એટલે એ ઉપમા અલંકાર છે. હવે બીજો પ્રકાર રૂપક અલંકાર જોઈએ. રૂપક અલંકાર માં ઉપમેય અને ઉપમાન બંને એક જ છે એવું દર્શાવવામાં આવે છે. રૂપક અલંકારમાં ઉપમેય અને ઉપમાન બંને એક જ છે એવું દર્શાવવામાં આવે છે ત્યારે તે રૂપક અલંકાર બને છે. બીજો પ્રકાર છે રૂપક અલંકાર. એમાં ઉપમેય અને ઉપમાન, ઉપમેય અને ઉપમાન બંને એક જ છે એટલે કે અભેદ દર્શાવવામાં આવે છે. ઉપમાન અને ઉપમેય અને ઉપમાન બંને એક જ છે, અભેદ દર્શાવવામાં આવે ત્યારે તે રૂપક અલંકાર બને છે. દાખલા તરીકે પેલું જ ઉદાહરણ લઈએ, દમયંતીનું મુખ. દમયંતીનું મુખ ચંદ્ર છે. સીધું કહી દીધું છે કે મુખ ચંદ્ર જ, અને રૂપ આપી દીધું છે મુખને, ચંદ્રનું રૂપ આપી દીધું છે એટલા માટે તે રૂપક અલંકાર બને છે. આગળનું ઉદાહરણ છે, બપોર એક મોટું શિકારી કૂતરું છે. શિકારી કૂતરું છે, બપોરને શિકારી કૂતરાનું રૂપ આપી દીધું છે, એક જ છે એમ કહી દીધું છે. ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જ. કવિતાની આત્મા માતૃભાષા જ, કવિતાની આત્મા માતૃભાષા જ, કવિતાની આત્મા માતૃભાષા જ, માતૃભાષા છે, આત્મા માતૃભાષાનું રૂપ આપી દીધું છે અને તેથી તે રૂપક અલંકાર બને છે. બંનેના મો ઉપર શોકના વાદળ છવાયેલા હતા. શોકરૂપી વાદળ રૂપ આપવામાં આવે છે, શોકરૂપી વાદળ. આગળનું ઉદાહરણ છે, મુંજે એક હાસ્ય બાણ છોડ્યું. હાસ્ય બાણ છોડ્યું, હાસ્ય બાણ છોડ્યું, હાસ્યરૂપી બાણ કર્મધારય અલંકાર બને છે અને રૂપક અલંકાર બને છે. કર્મધારય સમાસ બને છે અને રૂપક અલંકાર બને છે. હાસ્યરૂપી બાણ છોડ્યું એટલે કે એ રૂપક અલંકાર બને છે. આગળનો પ્રકાર આપણે ઉત્પ્રેક્ષા અલંકાર જોઈએ. ઉત્પ્રેક્ષા અલંકારમાં ઉપમેય અને ઉપમાન ની કલ્પના કરવામાં આવે છે. ઉપમેયની કલ્પના કરવામાં આવે છે, સંભાવના કરવામાં આવે છે. વાસ્તવિક વસ્તુ હોતી નથી પણ એની સંભાવના કરવામાં આવે છે એટલા માટે એ ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ઉત્પ્રેક્ષા અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકારને ઓળખવા માટે જાણે રખે શકે આ ત્રણ શબ્દોમાંથી આવી શકે પણ આ બે નથી આવતા, પરંતુ આ ખાસ આવે છે અને જાણે શબ્દ આવે એટલે તે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ઉપમેય ઉપમાન છે એવી કલ્પના કરવામાં આવે છે એટલા માટે તે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.
એનો આગળનું જ ઉદાહરણ લઈએ. દમયંતીનું મુખ, દમયંતીનું મુખ જાણે ચંદ્ર જ, મુખ જાણે ચંદ્ર જ, કલ્પના કરી છે, જાણે ચંદ્ર છે કલ્પના કરી છે. અને એને ઓળખવા માટે જાણે શબ્દ આવે છે, જાણે રખે શકે આવે તો તે પ્રેક્ષા અલંકાર બને છે. આગળનું ઉદાહરણ લઈએ. હૈયું જાણે હિમાલય, કલ્પના કરી છે કે હૈયું હૃદય, હૃદય જાણે હિમાલય છે, હિમાલય છે, હૈયું જાણે હિમાલય છે. હોડી જાણે આરબ ઘોડી, હોડી જાણે આરબ ઘોડી, માણેકના ચિત્કારે જાણે પીછો પકડ્યો, માણેકના ચિત્કારે જાણે પીછો પકડ્યો, કલ્પના કરવામાં આવે છે, સંભાવના દર્શાવવામાં આવે છે. આકાશ જાણે દૂધ, કલ્પના કરીએ છીએ, આકાશ જાણે દૂધ. એટલે કે ઉત્પ્રેક્ષા અલંકારને યાદ રાખવા માટે જાણે શબ્દનો ઉપયોગ થાય છે. જાણે રખે શકે આવે તો તે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ઉપમેય અને ઉપમાન, ઉપમેયને ઉપમાનની કલ્પના કરવામાં આવે છે, સંભાવના કરવામાં આવે છે, ત્યારે તે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. હવે આપણે શ્લેષ અલંકાર જોઈએ. ચોથો પ્રકાર છે અર્થાલંકારનો, શ્લેષ અલંકાર. શ્લેષ અલંકારમાં એક શબ્દના અનેક અર્થ થાય છે. શ્લેષ અલંકારમાં એક શબ્દના અનેક અર્થ થાય છે ત્યારે તે શ્લેષ અલંકાર બને છે. શબ્દ એક જ હોય છે પરંતુ એમાંથી ઘણા બધા અર્થ પ્રગટ થાય છે, ઘણા બધા અર્થ નીકળે છે અને માટે તે શ્લેષ અલંકાર બને છે. આપણે એટલું યાદ રાખવાનું છે કે શ્લેષ અને યમક અલંકાર બંનેમાં સમજણ પડતી નથી. શ્લેષમાં એક શબ્દના અનેક અર્થ થાય છે, યમકમાં એક શબ્દ બે વાર વપરાય છે અને બંને જગ્યાએ જુદો અર્થ થાય છે, એટલું યાદ રાખવાનું છે. દાખલા તરીકે જોઈએ. વર્ષા તમારી રાહ જુએ છે. અહીં વર્ષા શબ્દ છે, એક શબ્દ છે પણ એમાંથી અનેક અર્થ નીકળે. વર્ષા એક વર્ષા નામની છોકરી થાય છે અને બીજું કે વરસાદ એ પણ થાય છે. એટલે કે એક શબ્દ અને એમાંથી એકથી વધુ અર્થ પ્રગટ થાય તો ત્યારે તે શ્લેષ અલંકાર બને છે. આગળનું ઉદાહરણ જોઈએ. મીઠું બની આમ જગે રસ તે ભરે. મીઠું એટલે કે ખાવાનું નમક, લૂણ જેને કહેવાય છે, અને મીઠું એટલે કે મીઠાશવાળો શબ્દ થાય છે. વળી આગળનું ઉદાહરણ લઈએ. રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય. રવિ એટલે કે સૂર્ય થાય છે, રવિ એટલે કે નામ થાય છે. આગળનું ઉદાહરણ લઈએ. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. અહીં પાત્ર અને પાણી બંનેના અર્થ અલગ અલગ નીકળે છે. પાત્ર એટલે એક વાસણ અને પાત્ર એટલે એક વ્યક્તિ. અને પાણી વિનાનું છે, પાત્ર હોય તો તે પાણી વિનાનું જળ, અને પાણી વિનાનું એટલે કે ફિક્કું છે તે જ વિનાનું છે. હવે આપણે બાકીના જે ઉદાહરણો છે તે ત્રીજા ભાગમાં જોઈશું.
जो तमने मारो वीडियो गम्यो हो तो लाइक करो, शेर करो और मारी चैनल ने तमे सब्सक्राइब करो।